ભાવનગરના આનંદનગર વિસ્તારમાં આવેલી રેશન શોપ પર લોકોને પૂરતું અનાજ ન મળવાની ફરિયાદ થતા વિટકોઝ ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરાયો ત્યારે જાણવા મળ્યું કે રેશન શોપના ધારકો દ્વારા લોકોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી અને અનાજની ગુણવત્તા પણ ઘણી ખરી હલકી હોય છે। ભાવનગરના આનંદનગર સ્લમ બોર્ડ પાસે આવેલ રેશન શોપની દુકાન હોય કે વિમાના દવાખાના પાસે કે પછી હાદાનગર કણબી વાર્ડ સહિતની દુકાનોમાં બેફામ સરકારે આપેલા મફત અનાજ ગ્રાહકોને મળવા પાત્ર હોય તેના કરતા ઓછું અપાય છે। એટલું જ નહીં, આ તમામ માલ કાળા બજારમાં અધિકારીઓની મીઠી નજર નીચે જાય છે, છતાં ઠેકેદાર પર પગલાં લેવાતા નથી। શું આને સંવેદના કહેવાય? પ્રજાના પેટનો કોળિયો ઝૂટવી જાય છે। વિજય રૂપાણીની સંવેદનશીલ સરકાર કરતા તેલંગાણાના નેતાઓ બહારના મજદૂરોને કેવી સુવિધા આપે છે તો પોતાની પ્રજા માટે શું રાખે છે સાંભળો। જો અમારે રાજ્યમાં કામ કરને વાલે ભાઈ હે વો ચાહે કિસી ભી રાજ્ય સે હો હિન્દુસ્તાન કે કિસી ભી કોને સે હો આપ લોગ અમારે ભાઈ હે અમારે બંધુ હે અમારે બેટે હે આપકા દેખભાલ કરના આપકો ખાના ખિલાના આપકો રેશન સપ્લાય કરના આપકો પાણી સપ્લાય કરના આપકો કોઈ મેડિસિન કી ભી દિક્કત હો कोई हेल्थ का प्रॉब्लम हो उसको भी देखभाल करना हमारा फर्ज बनता है। आप हमारे पास हमारे राज्य के विकास के लिए हमारे राज्य के लिए सेवा करने के लिए आए हैं, इसलिए हम आपको हमारे भाई बंधु हमारे बेटे समझते हैं। आप किसी चीज़ की फिक्र ना करें, एक एक आदमी को आपको तेलंगाना में रहिए आराम से, आप अपने राज्य को जाने का उतना ज़्यादा फिक्र मत कीजिए। जब तक भी आप रहेंगे चाहे कितना भी राशि खर्चा करने पड़े आपको हम अपने फैमिली मेंबर के जैसे देखेंगे, हमारे घर के लोगों के जैसा पेट में रख लेके आपको पाल लेंगे। आप कोई फिक्र करने की जरूरत नहीं है। आपको 12 किलो रेशन हर आदमी को दिया जाएगा। आप अगर फैमिली हो, आपके फैमिली 3 मेंबर है 4 मेंबर है, आपको 2000 रुपये मिलेंगे। एक आदमी को 500 रुपये दिए जाएंगे, यही ना। एक आदमी को 12 किलो चावल दिया जाएगा। जिन लोग रोटी खाने वाले हैं आपको आटा चाहिए उसी हिसाब से आटा भी दिया जाएगा, और जो लोग खाना पका के देने के लिए कर रहे हैं उनको खाना पका के भी दिया जाएगा। सारे चीज जो भी आपके जरूरियात होंगे वो बिल्कुल तेलंगाना सरकार पूरे करेगी। हम आपको हमारे राज्य के विकास के प्रतिनिधि समझते हैं, इसीलिए आप किसी चीज की चिंता ना करें, भागने की कोशिश ना करें, आराम से रहे अपनी जगह। हर चीज का आपका खाने का आपका रहने का आपका पीने का पानी का आपका सेहत के बारे में और आपके मेडिकल चेकअप के बारे में पूरा पूरा ऐसे 3.5 लाख लोगों का हमारे पास एक लिस्ट आया हुआ है। हमारे चीफ सेक्रेटरी साहब पर्सनली उसको देख रहे हैं, इसलिए कोई चिंता ना करे। अपने अपने राज्यों में टेलीफोन करके उन लोगों को मत घबराए, आप आराम से यहाँ रह सकते हैं। किसी भी चीज़ की आपको तकलीफ हो लोकल कलेक्टर साहब से मिलो, लोकल MLA से मिलो, लोकल सरपंच से मिलो। आप जहाँ कहीं भी हो बिल्कुल आपके बारे में देखभाल किया जाएगा। तहसील में मिलिए, किसी और साहब को मिलिए, म्यूनसिपालिटी में मिलिए, पुलिस स्टेशन में मिलिए, जहाँ भी आप मिल सकते मिल लीजिए, जिनके जरिए भी आपका पूरा देखभाल हो जाएगा। इसीलिए बेफिक्र से आप लोग रह सकते हैं। मैं तेलंगाना मुख्यमंत्री के नाते कह रहा हूँ, कितने भी 1000 करोड़ खर्च करना पड़े हम पीछे नहीं हटेंगे, पैसे का इंतजाम करेंगे। आप आराम से रहे, कोई चिंता ना करें। किसी को कोई किसी किस्म का तकलीफ हो तो बता दें, लोकल में आपके लिए वो पूरा इंतजाम किया जाएगा, आप आराम से रह सकते हैं। हमने माल आए तो રેશન કાર્ડ આવો તો ભાઈ ને બતાડ્યું કે ઓછું છે કે જ્યારે આપણે ત્યાં અનેકવાર GIDC માં લોટ દળવાના ગોડાઉનમાં રેશનના ઘઉંની કે ચોખાની ગાડી પકડાય છે, પરંતુ કેટલા વેપારીના લાયસન્સ રદ કર્યા, તપાસના નામે ફિંડલુ વાળી ખીચા ભરી લેવાય છે। આજે કોરોનાની મહામારીમાં પેટનો કોળિયો ઝૂટવી જનારા થોડી દયા રાખે અને અધિકારીઓ આજના સમયે તો માનવતા બનાવી અને થોડા કડક થાય તેવી અપેક્ષા છે। ભાવનગરમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીના કેટલાક કર્મચારીઓની મહેરબાનીથી રેશન શોપ ઉપર બેફામ રીતે માલ ઓછો આપવામાં આવે છે। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સંવેદનાશીલ સરકાર તે આ પ્રકારની સરકાર, લોકોને ઓછો માલ આપવાનો, આખા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં આવી ઘટનાઓ બને છે, માત્ર રેશન શોપમાં જ આવી ઘટનાઓ કેમ બને છે, બીજી કોઈ જગ્યાએ કેમ નથી બનતી?
જે આસામી માલ લેવા આવે તેને ઓછો માલ આપવામાં આવે, એને કાર્ડ તપાસવામાં આવે અથવા એને બીજો ધક્કો ખવડાવવામાં આવે, આવું શા માટે કરવામાં આવે? કા આ દાતારી બંધ કરી દો. આપ તમિલનાડુનો દાખલો જુઓ, બહારથી આવેલા મજૂરોને 2,000 રૂપિયા વ્યક્તિ દીઠ પેન્શન, 12 કિલો રાશન, તો બીજા રાજ્યની ગણના તો કરો. આપણા રાજ્યમાં તો 1 લાખ કાળાબજારીયા જ તે ભેગા કર્યા છે, આવા રેશન શોપના ડીલરો ભેગા કર્યા છે કે પૂરતો માલ ન આપે. એટલે આવા કપરા સમયમાં તો માનવતા દાખવો. બાકી તો તમે આખી જિંદગી કાળાબજાર કરીને કર્યા છે બંગલા, જે કર્યું હોય અધિકારીઓને, દુકાનદારોએ, ઠેકેદારોએ, બધાએ, પણ આવા કપરા સમયમાં માનવતા દેખવો એ ખરેખર જરૂરી છે. કેમેરામેન નાનો થોડા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.